નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇતિહાસ, જેમનો પાઠ 3 ભારતમાં યુરોપિયનનું આગમન. જેમાં આપણે આગળ મિત્રો ગયા લેક્ચરમાં આપણે બ્રિટિશો જે છે, ડચ લોકો છે, બ્રિટિશો છે, એ ભારતમાં કઈ રીતના આવે છે અને કઈ રીતના પોતાનું આધિપત્ય જમાવે છે એની આપણે ચર્ચા લાસ્ટ વિડિયો લેક્ચર એટલે કે ગયા વિડિયો લેક્ચરમાં કરી ગયા. મિત્રો, આગળના વિડિયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી રીતના ધોરણ 12ના બીજા વિષયના વિડીયો પણ મુકાયેલા છે અને મુકાવાનું ચાલુ જ છે, જે તમને સરળતાથી પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો ચાલો આપણે વાત કરીએ હવે નેક્સ્ટ પ્રજા ભારતમાં જે આવે છે, યુરોપિયન પ્રજા, એમાંનું કોઈ છે ફ્રેન્ચ. તો વાત કરીએ ફ્રેન્ચ લોકોની, તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો તો સર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ઘણાને એવો પ્રશ્ન હતો કે સાહેબ બ્રિટિશ આવ્યા તો એણે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાખ્યું, આ લોકોએ પણ રાખ્યું, ડચ લોકોએ રાખ્યું. પણ મિત્રો, આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ ને એટલે માત્ર અંગ્રેજોની કંપનીની ધ્યાનમાં આવે, પણ આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે તો કે સ્વાભાવિક છે, સેમ નામ તો રાખી ન શકાય. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કેમ, તો કે ઈસ્ટ એટલે પૂર્વ તરફ, ઇન્ડિયા એટલે ભારત, અને કંપની એટલે સંગઠન. તો પૂર્વ તરફના ભારત સાથે વેપાર કરવા માટેનું સંગઠન. તો એ યુરોપિયન કન્ટ્રીના જે પણ દેશો હતા એના માટે ભારત તો કઈ દિશામાં હતું, તો કે પૂર્વ દિશામાં હતું. તો સ્વાભાવિક છે કે એ લોકો નામ શું રાખ્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની, પણ પોતાનું છે એટલે કે ફ્રેન્ચોની છે, તો એટલા માટે એ લોકોએ શું નામ કરી નાખ્યું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે પોતાનું નામ આગળ જોડી દીધું. તો કે એની સ્થાપના ક્યાં થઈ હતી, પેરિસ અથવા ફ્રાન્સમાં 1664માં ખાતે થઈ હતી. જો ખાસ વિદ્યાર્થી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવી તો સ્વાભાવિક છે કે એની સ્થાપનાઓ ભારતમાં ક્યાંક ને ક્યાંક સંસ્થાઓની થઈ હોય, પણ ફ્રેન્ચ લોકોની ધ્યાન રાખશું ક્યાં થઈ છે સ્થાપના, તો કે પેરિસમાં થઈ છે, ફ્રાન્સના પેરિસમાં. ક્યારે, તો કે ઈસવીસન 1664 ખાતે. ભારતમાં પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પોંડુચેરી, માહે પર પોતાનો અધિકાર જમાવ્યો હતો. એટલે કે જે ભારતના જે પૂર્વ તટીય જે વિસ્તાર છે, પૂર્વ તટીય સમુદ્ર વિસ્તાર છે, એ વિસ્તારમાં જેમ કે ખાસ કરીને કલકત્તા છે એની પાસે આવેલા કયા કયા, તો કે ચંદ્રનગર, પોંડુચેરી, માહે, આ બધા વિસ્તારો પર કોણે અધિપત્ય જમાવ્યું હતું, પોતાનો અધિકાર જમાવ્યો હતો, તો ફ્રેન્ચ લોકોએ જમાવ્યો હતો. મોરેશિયસ એટલે કે મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ પર પણ તેનો અધિકાર હતો. આ સિવાય તો કે મોરેશિયસ જે દેશ છે એને અને ઈસ્ટ ઇન્ડિયા છે, આ મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના જે કેટલાક ટાપુઓ છે, ટાપુઓ વિસ્તાર જે સમુદ્રની વચ્ચે આવેલો જે જમીનીય વિસ્તાર છે, એ ટાપુઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ ફ્રેન્ચ લોકોનું છે એ આધિપત્ય હતું. પણ એ બંને વચ્ચે શું થાય છે અને કઈ રીતના બ્રિટનો છે એ સત્તામાં આવે છે, બ્રિટિશ સત્તામાં વધારે આવે છે, ભારતમાં પોતાનું આધિપત્ય વધે છે, એનું કારણ અહીંયા આપને આપેલું છે કે ભાઈ ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ. એટલે કે ભારતમાં અવારનવાર ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ બંને વચ્ચે સત્તાનો સંઘર્ષ થતો હતો. શા માટે, તો જો તો કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ 1742માં થતાં ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહો શરૂ થયા. શું કહે છે, જ્યારે વર્લ્ડની વાત કરીએ તો એ સમયે કયા બે દેશો વચ્ચે, તો કે ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે, ઇંગ્લેન્ડ વચ્ચે, બંને વચ્ચે યુદ્ધ શરૂ થયા. ક્યારે, તો કે 1742માં. પણ એની અસર ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ જોવા મળી. કઈ રીતના, તો કે ભારતમાં પણ કોની સત્તાઓ હતી, બંનેની સત્તા હતી, તો એ લોકોએ ભારતમાં પણ અંદરો અંદર વિદ્રોહ ચાલુ કરી દીધા. ક્યારે, તો કે ભાઈ 1742ની આસપાસ. ભારતમાં રહેલા ફ્રાન્સનો ગવર્નર જનરલ ડુપ્લે ખૂબ શક્તિશાળી હતો. તેણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી હતી. તો જો એ સમયે ભારતનો ગવર્નર, ભારતમાં ગવર્નર ફ્રેન્ચ પ્રજાનો કયો હતો, તો કે ભાઈ ગવર્નર જનરલ ડુપ્લે. શું નામ હતું, યાદ રાખશો, આપને એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો કોણ હતો, ડુપ્લે, અને એ શક્તિશાળી પણ હતો. એટલે એ એનું એવું માનવું હતું કે આપણે અંગ્રેજોને જો ભારતમાંથી હાંકી કાઢીએ તો આપણે જ છે એ ભારતમાં પોતે એક સર્વતોમુખી કહી શકાય એવો સત્તામાં કોણ આવી જાય, ફ્રાન્સ. પણ એટલા માટે એને શું કર્યું તો કે એને જે સ્થાનિક રાજાઓ હતા, સ્થાનિક એટલે ભારતના જે રાજાઓ હતા એની સાથે મળ્યો અને એની સાથે ઘણી બધી યોજનાઓ પણ બનાવી. હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી. ક્રમશઃ રાજમુંદ્રી, મુસ્તફાનગર, એલોર, ચિકાકોલ જેવા ક્ષેત્રો પર પણ તેમનો અધિકાર સ્થપાયો. જો એટલે શું કહે છે તો કે આ જે છે એ યોજના અંતર્ગત ફ્રાન્સના જે ગવર્નર ડુપ્લે હતો એ અલગ અલગ શાસકોના જે સ્થાનિક શાસકો હતા એને મળવતો હતો, એને મનાવતો હતો પોતાના ફેવરમાં, તો કે આપણે બધા મળીને અંગ્રેજોને હાંકી કાઢીએ અને પોતાનું આધિપત્ય ત્યાં જમાવતો હતો. તો એમાં હૈદરાબાદમાં જે મેન મહત્ત્વનો વિસ્તાર કહી શકાય દક્ષિણ ભારતનો, તો હૈદરાબાદમાં પોતે વર્ચસ્વ જમાવી લીધું આ ડુપ્લે. આ સિવાય ક્રમશઃ એટલે એક પછી રાજમુંદ્રી, મુસ્તફાનગર, એલ્લોર, ચિકાકોલ વગેરે ક્ષેત્રોમાં પોતાનો અધિકાર છે એ સ્થાપિત કરી દીધું. પરિણામે અંગ્રેજો સાવધ બન્યા. સાવધ એટલે કે ભાઈ હવે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ થોડુંક તકલીફવાળું કામકાજ છે, તો હવે આનું આપણે સોલ્યુશન લાવવું જોઈએ. ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ક્યારે તો કે 1750માં, અને ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. છેવટે 1754માં બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછો બોલાવવામાં આવ્યો. તો શું કહે છે તો કે જેવી રીતના આ ડુપ્લે છે ને એ થોડોક આગળ વધી રહ્યો હતો, તો આ જોઈને અંગ્રેજોને થોડુંક શક ગયો કે ભાઈ હવે આપણે આ તૈયાર કરવી જોઈએ. નીચે તો ડુપ્લે છે, ક્યારેક આપણે આપણા વિરોધમાં એક મોટું સંગઠન ઊભું કરી શકે છે. એટલા માટે અંગ્રેજો પણ અહીંથી ક્યાંક ને ક્યાંક એક્ટિવ થઈ ગઈ એમ કહી શકાય. અને આથી એણે શું કર્યું હતું કે એણે પણ આ જે છે એ ફ્રાન્ચોનો વિરોધ શરૂ કર્યો અને બંને વચ્ચે છે એ યુદ્ધ ક્યારે શરૂ થઈ ગયું તો કે ઈસવીસન 1750માં. હવે તો કે અંગ્રેજો વતી યુદ્ધ કોણ લડતો હતો તો કે રોબર્ટ ક્લાઇવ. એના નેતૃત્વ નીચે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયો વિસ્તાર તો કે તિરુચિરાપલ્લી આ વિસ્તાર છે એમાં કોને હરાવ્યા હતા તો કે ફ્રાન્સોને હરાવ્યા હતા. અને છેવટે 1754માં બંને વચ્ચે થયેલી એક સંધિ એટલે શું તો કે કરાર. પણ કરારમાં એક પ્રકારે મિત્રતા જ હોય, તો મિત્રતા પણ કેવી તો કે કરાર આધારિત મિત્રતા. તો આ રીતના સંધિ થઈ અને એમાં ડુપ્લેને જે ફ્રાન્સનો જે ગવર્નર હતો એને ફ્રાન્સના જે કંપની હતી એણે છે પાછો બોલાવી લીધો. ભારતમાંથી એમને પાછો બોલાવી લેવામાં આવ્યો. ફરી એક વખત કર્ણાટકનું યુદ્ધ 1756માં થયું. અંતે અંગ્રેજોએ 1760 સુધીમાં ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી પેરિસની સંધિને 1763 પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠી અંગ્રેજોને સોંપી દીધી અને હવે તે કોઈપણ પ્રકારનું આવું રાજકીય કાર્ય નહીં કરે તેવું સ્વીકાર્યું. જો શું કહે છે, ફરી ડુપ્લે તો જતો રહ્યો પણ ફરી એક આવું ઘટના બની ગઈ કે એક પ્રથમ કર્ણાટકનું યુદ્ધ થયું અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચે 1756માં ભારતમાં થયું છે મિત્રો, એટલા માટે આપણે ચર્ચાનો વિષય છે. તો એણે થયું પણ અંગ્રેજોએ છે એ શું કર્યું તો કે અંગ્રેજોએ છે એ 1760 સુધીમાં તો ફ્રેન્ચોને આ રાજનીતિમાંથી હટાવી દેવા એના પ્રયત્નો શરૂ કરી દીધા. અને એ અંતર્ગત એવું કહેવાય મિત્રો કે જ્યારે આપણે વાત કરી 1742માં કોનું તો કે બ્રિટન અને ફ્રાન્સનું યુદ્ધ થતું હતું, તો એ યુદ્ધ અંતર્ગત ફ્રાન્સની હાર થાય છે એમાં ત્યાં યુદ્ધમાં. એટલે અહીંથી પણ ક્યાંક ને ક્યાંક આ સંધિ અંતર્ગત છે એ શું કરી લેવામાં આવે છે તો કે ફ્રેન્ચોને કાઢી નાખવામાં આવે છે અને એની તમામ જે કોઠી હતી એ બધી જ કોને સોંપી દેવામાં આવી, ફ્રેન્ચોએ જેટલી પણ કોઠીઓ સ્થાપેલી હતી ભારતમાં એ બધી જ બ્રિટિશનો એટલે કે અંગ્રેજોને સોંપી દેવામાં આવી અને પોતે સ્વીકારી પણ લીધું કે હવે પછી અમે આવી કોઈ રાજકીય કાવાદાઓ કરશું નહીં. તો આ રીતના ફ્રેન્ચો અને બ્રિટિશો છે એમાં બ્રિટિશોની જીત થઈ અને ખાસ બીજું શું થયું તો કે એમની જીત થઈ સાથે સાથે જે પણ ભારતમાં ફ્રેન્ચોનો વિસ્તાર હતો એ બધો જ વિસ્તાર બેઠે બેઠો કોને મળી ગયો અંગ્રેજોને. આપણે આગળ પણ વાત કરી હતી મિત્રો આગળના વિડીયોમાં કે જ્યારે અંગ્રેજો એટલે કે બ્રિટિશરો અને ડચ લોકોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે પણ આવી કંઈક ઘટના બની હતી. એટલે એક પ્રકારે મિત્રો આપણે ઇતિહાસમાં તમને આ જે જોવા મળે છે બાબતો કે આ જે બ્રિટિશરો છે એ સર્વોચ્ચ સત્તામાં કેમ આવે છે, શા માટે, કયા કારણોથી પોતે સર્વોચ્ચ સત્તામાં આવતા રહે છે. તો એવું ક્યાંક ને ક્યાંક આ બધા રીઝનો પણ કહી શકાય કે જે ભારતમાં એ સમયે જે અલગ અલગ કંપનીઓ આવેલી अलग अलग प्रजाओं यूरोपियन प्रजाओं आवेली पण छेल्ले पोते बधुं ज छे जेटलुं पण पोतानो जे प्रगति छे जेटली एमणे कोठीओ स्थापी छे बधुं ज बेठे बेठुं कोने सोंपता गया अंग्रेजों ने। तो अंग्रेजों आम सतत ने सतत पोतानो विस्तार छे भारत में वधतो गयो अने छेवटे एवुं कहेवाय के ज्यारे छेवटे आखुं भारत आखामां कोई सर्वोच्च सत्ता में होय कोई ब्रिटिश सत्ता में ब्रिटिश प्रजा तो कोण हती ब्रिटिशरो। क्लियर ओके। आगळ वात करीए हवे तो के भाई भारत में ब्रिटिश सत्ता नी पकड़ एटले के शा माटे भाई भारत में ब्रिटिश सत्ता नी पकड़ मजबूत बनी तो एनी चर्चा करिए कि आपणे आगळ जोयुं तेम ईस्ट इंडिया कंपनीए भारत में विभिन्न क्षेत्रों में कोठी स्थापी हती एटले के आपणे आगळ चर्चा करी गई कि जे ब्रिटिशरो हता एणे भारत में क्यांथी सूरतथी शरू कर्युं हतुं अने एम वधता 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 आगळ जता घणो बधो आपणो समुद्र जे विस्तार छे ए बधो ज छे ए पोताना आधिपत्य नीचे ब्रिटिशरोए लई लीधो हतो। वेपारी प्रवृत्ति में शुरू करी थी और दक्षिण में तेमणे पोतानी स्थिति मजबूत बनावी हती। मछलीपट्टनम तेमणे कोठी स्थापी अने तेना पग पेसारो शुरू कर्यो। अहींया स्थानिक राजा की परवानगी लई वर्तमान चेन्नई खाते एक किल्लो पण बनाव्यो जे फोर्ट सेंट जॉर्ज एटले के 1739 तरीके ओळखायो एटले के 1739 में बनाव्यो हतो। ए आ कया नामे ओळखाय छे फोर्ट सेंट जॉर्ज। तो शुं कहे छे के अंग्रेजों अलग अलग विस्तार में वेपार की कोठी स्थापी। ओके पछी तो कि पग पेसारो जो राजनीति में आग पड़ता आवा मांड्या अथवा पोतानुं वर्चस्व जमावा मांड्या तो ये दक्षिण भारत थी शुरू कर्युं। क्यांथी दक्षिण भारत थी अने शुं कर्युं तो कि दक्षिण भारत में पोतानी स्थिति मजबूत करी साथे साथे मछलीपट्टनम जो विस्तार है कयो मछलीपट्टनम एमां पोतानी कोठी स्थापीने पोतानो पग पेसारो कर्यो एटले के शरूआत करी। अहींयाथी तेणे जे स्थानिक जे के अहींयाना जे स्थानिक राजा होय एनी परवानगी लई लीधी अने आ कोठी फरते शुं करी दीधुं तो के किल्लो बांधवानी परवानगी लई लीधी। आ रीतना किल्लो बांधवानी केम तो के किल्लो बांधीए तो नक्की नहीं शुं तो के अंदर शुं शुं प्रवृत्ति करी शकाय केम के किल्लो एटले ऊंची ऊंची दीवालो तो अंदर कंई पण प्रवृत्ति एक्स्ट्रा जती थती होय तो ए बहाરના લોકોને કે રાજાને ખ્યાल આવે नहीं। तो आ रीतना है चेन्नई हालनू जो चेन्नई है यहाँ क्यों तो कि फोर्ट सेंट जॉर्ज है किला तरीके ओळखातो। ईस्ट इंडिया कंपनीए ब्रिटिश सरकार पास थी मुंबई टापू लईने तेनी किल्लेबंधी 1668 में करी अने पोतानुं मुख्य मथक सूरत थी खसेड़ीने मुंबई लई गया। तो जो आपणे आगळ चर्चा करी पाठ में मित्रों के पेरिस फ्रांस अने क्या हाँ सॉरी पोर्टुगीजों फ्रांस पेरिस अने क्या आवशे तो कि ब्रिटिशरो। आ बन्नेना राजकुमार अने राजकुमारीना लग्न थया दहेज में मुंबई टापू मळेलो एवो आपणे चर्चा आगळना विडियो में करी चूक्या छे। तो एणे शुं कर्युं तो कि आ जे ब्रिटिश ईस्ट इंडिया कंपनीए छे एना जे शासको ताज हता एनी पासेथी आ मुंबई टापू छे मुंबई विस्तार छे ए भाड़ा पेटे लई लीधो अने बहु नजीवो चार्ज हतो एवुं कहेवाय के 7 रुपया एक समथिंग है कंईक चार्ज आपेलो एवुं कहेवाय अने पोते छे अहींया मुंबई में शुं करी दीधो किल्लेबंधी करी दीधी। क्यां काणे मुंबई में कई सालनी आसपास तो के 1668 आसपास अने अत्यार सुधी जे एनुं मुख्य मथक हतुं सूरत। क्युं हतुं सूरत केम के सौप्रथम अहींया ज कोठी स्थापी हती मुख्य मथक पण अहींया ज हतुं। तो हवे जे अहींथी खसेडीने क्यां लई गया तो के क्यां लई गया मुंबई में लई गया। तेमणे ओरिसा अने बंगाल वेपार परवानो मेळव्यो एटले के तेणे ओरिसा में 1633 में अने बंगाल में 1651 में वेपार परवानगो मेळवी लीधो एटले के वेपार करी शकशे। परिणामे पटना बालासोर अने ढाका में कोठीओ स्थापना थई अने भारतनी डामाडोल राजकीय परिस्थिति जोईने तेमणे बंगालना तेमज तेमणे सत्ता प्राप्त करवानो मनसूबो घड्यो। एटले शुं कहे छे तो कि एमणे ओरिसा अने बंगाल जे बे विस्तारो छे एमां वेपार करवानी परवानगी तो लई लीधी ओके अलग अलग साल में लई लीधी। परिणामे तेणे पटना है बालासोर है ढाका है एमां पोतानी कोठीओ पण स्थापी दीधी। हवे जोयुं तो कि भाई भारत में राजकीय सत्ता बराबर चालती नथी एटले एने एम थयुं कि भाई नहीं आपणे क्यांक जंपलावीए तो आपने थोड़ोक फायदो वधारे पण थाय અને એની પાછળ બીજા પણ કારણો કંઈક હતા. એટલે તેમણે મનસૂબો ઘડ્યો, એટલે કે પોતાની યોજનાઓ બનાવી કે ભાઈ ભારતમાં જો આપણે પગ પેસારો કરીએ તો કઈ રીતના કરી શકીએ છીએ અને શું શું કરી શકાય. એમણે અંગ્રેજોએ શું કર્યું તો કે હુગલી પર આક્રમણ કરી મુગલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું. એટલે કે એણે હુગલી છે એની પર આક્રમણ કર્યું અને જે મુગલ સમ્રાટ એ સમયે મુગલ શાસક જે હતા એની પર આક્રમણ એટલે કે એની સામે યુદ્ધ જાહેર કરી દીધું. ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકતને કચડી નાખી એટલું જ નહીં પણ સુરત, મછલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ, કોઠી ઉપર પણ મુગલ સત્તાએ પોતાનો અધિકાર સ્થાપી દીધો. હવે એ સમયે મુગલ શાસક કોણ હતો તો કે ઔરંગઝેબ. હવે એ તો મૂકે નહીં ભાઈ, એટલે એણે તો શું કર્યું તો કે એણે શું કર્યું હતું કે આ ભાઈ આ બધાને હવે અત્યારે જવાબ નહીં આપીએ તો આ પાછળથી આપણે મોટો ફટકો પણ આપી શકે છે. એટલા માટે આણે શું કર્યું ઔરંગઝેબે તો કે એણે તો વળતો જવાબમાં શું કર્યું તો કે અંગ્રેજોની સત્તાને તો કચડી નાખી, એટલે અંગ્રેજો જેવું કશું રાખ્યું નહીં, એને પણ હરાવી દીધા. અને સાથે સાથે એટલું જ ન કર્યું પણ સુરત છે, મછલીપટ્ટનમ છે, વિશાખાપટ્ટનમ છે, આ બધા વિસ્તારોમાં જે કોઠી હતી અંગ્રેજોની એમાં પણ પોતાનો અધિકાર છે એ મુગલો એટલે કે મુગલોનો અધિકાર છે એ સ્થાપી દેવામાં આવ્યો. પરિણામે અંગ્રેજો મુગલ સત્તાના ઘૂંટણે પડ્યા. એટલે પરિણામે એણે હાર સ્વીકારી લીધી કે ભાઈ આપણે સીધું આમાં ન આવી જાય, હાલો અમે સત્તામાં આવી જઈએ, કેમ કે સામે મુગલ શાસક ઔરંગઝેબ પણ છે અને એ પણ એક શક્તિશાળી શાસક હતો મિત્રો. તો એમણે છે એ શું કરી લીધું, શરણાગતિ સ્વીકારી લીધી. ઘૂંટણે પડી ગયા એટલે શરણાગતિ કરી દીધી. ચાપલુસી અને વિનમ્રતાનો અંચળો ઓઢી પુનઃ વેપારી પ્રવૃત્તિ શરૂ કરી. એટલે ચાપલુસી જે શિયાળ કરે ખબર ને, હા, એટલે વખાણ કરવાના ને આવું તેવું જેવું તેવું કરીને પણ ગમે એમ કરીને એને વિનમ્રતાનો ને આવું બધું આમ આંચળોને ઓઢી લીધું અને કીધું કે ભાઈ હવે અમને ધીમે ધીમે વેપાર કરવાની પરવાનગી આપો ને, કર અમારા બાયડી છોકરા છે એ બધા ભૂખે મરી જશે. એટલે રાજાને ક્યાંક દયા આવે ને એટલે એને શું કરે છે, પાછો વેપાર કરવાની છૂટ આપે. જોકે ઔરંગઝેબે બંધ પણ કરાવી દીધો હતો. ઓકે, મુગલોએ તેમને માફી આપી, જાણે કે પોતાના જ પગ પર કુહાડો માર્યો. જુઓ, આ વાક્ય મહત્વનું છે. એટલે કે મુગલોએ છે એમને માફી આપી દીધી, ઓકે વાંધો નહીં, હવે ધ્યાન રાખજો, હવે પછી આવું. અને આ જે માફી આપીને એ જ એને શું કર્યું તો કે પોતાના જ પગ ઉપર કુહાડા સમાન ગણી શકાય. કંપનીએ સુરત, સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર જેવા ગામોની જમીનદાર 1698 પ્રાપ્ત કરી. તેમની આસપાસ કિલ્લા બનાવ્યા જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાતો તે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. જુઓ, એટલે એણે શું કર્યું કંપનીએ તો કે સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરની ગામોની જે જમીનદારી હતી એની પ્રાપ્ત કરી લીધી અને આજુબાજુના જે પણ કાંઈ વિસ્તારો હતા એની ફરતે કિલ્લો બંધાયો જે કયા નામે ઓળખાતો, ફોર્ટ વિલિયમ તરીકે, જે હાલમાં કલકત્તા તરીકે ઓળખાય છે. અને આ સંદર્ભે મુગલ બાદશાહ ફર્રુખશિયરે તેમને વિશેષ અધિકારો આપતું ફરમાન બહાર પાડ્યું જે ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ પડ્યું. જુઓ, હવે ઔરંગઝેબ આ સમયે ઔરંગઝેબ જતો રહ્યો હતો, મૃત્યુ પામ્યો હતો. આથી એની પછી શાસક તરીકે કોણ આવેલો તો કે ફર્રુખશિયર. કોણ આવેલો હતો? ફર્રુખશિયર, મુગલ શાસક. જો મિત્રો, ઔરંગઝેબેથી મુગલ શાસક પૂરું થતું નથી, જો કે આપણે ધોરણ 11માં જોઈ ચૂક્યા છીએ. પણ એની પછીના શાસકો છે પણ કેવા છે, નબળા છે. તો એ રીતના એણે ફરમાન બહાર પાડી દીધું ફર્રુખશિયર કે ભાઈ તમે તમારો વેપાર સ્થાપી શકો છો, વેપાર કરી શકો છો અને વિશેષ તમને અધિકાર પણ આપવામાં આવે છે. ચાલો હું લેખિતમાં લખાણ આપી દઉં છું, આવું ફર્રુખશિયરે કહી દીધું. પણ એ જે કાયદો છે એ ફરમાન છે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતમાં અને દક્ષિણ ભારતમાં પણ લાગુ પડતું હતું. આ સમય દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારમાંથી ખૂબ નફો મેળવ્યો. એટલે કે ઈસવીસન ક્યારની આસપાસ તો કે 1707ની આસપાસ કંપનીના નિકાસ 5 લાખ પાઉન્ડથી હતી. તે ઈસવીસન 1740 સુધીમાં 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. વિચાર કરો મિત્રો, કેટલા વર્ષમાં, તો કે થોડાક જ વર્ષમાં. શું કહે છે તો કે ભાઈ એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારનો નફો ખૂબ મેળવ્યો. જ્યારે વેપારનો નફો 1708માં એનો કેટલો હતો નિકાસ કરવાનો તો કે 5 લાખ પાઉન્ડ હતો. કેટલો? 5 લાખ પાઉન્ડ. તે 1740 સુધીમાં આવી ગયો 17,95,000, એટલે 18 લાખની ગણી લ્યો ને. પાઉન્ડ કરન્સી ઊંચી છે ભાઈ ડોલર કરતાં, તો આ પાઉન્ડને છે એ કરન્સીમાં એટલે કે આમણાં છે એ શું કર્યું હતું તો કે પોતે છે એ પોતાનો એટલે કે વેપાર નફો છે એ મેળવ્યો હતો. નેક્સ્ટ કઈ ઘટનાઓ બને છે અને આ સિવાય બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ કઈ રીતના મજબૂત થાય છે એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું। તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ, ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, અસ્તુ।